गुड मॉर्निंग स्टूडेंट्स, चलो कूलर नियम भणी गया सदिश अदिश रजूआत पी एक इम्पोर्टंट शब्द जेनु नाम है विद्युत क्षेत्र। विद्युत क्षेत्र एटले शू तेने समझवा माटे आपणे केटलाक शब्दों की रजूआत करी के आपणी पासे यापक छे एनी अंदर मैं बे विजभाग मूक्या, एक कैपिटल क्यू एक स्मोल क्यू। आ बने विजभार नी वच्चे नु अंतर मैं राख्यू स्मोल आर। હવે આની વચ્ચે બે વીજભાર છે તો બંને વચ્ચે લાગશે જે બળ એને કુલંબીય બળ કહેવાય। ચલો કુલંબીય બળ વિચારવા જાઓ તો સૂત્ર F is equal to K Q1 Q2 upon R square। તો તમારા મગજમાં પહેલું સમીકરણ તૈયાર થઈ ગયું। હવે ધ્યાનથી સમજો, હવે એન્ટ્રી થઈ વિદ્યુત ક્ષેત્રની। विद्युत क्षेत्र ने इंग्लिश में कहवा इलेक्ट्रिक फील्ड। तो ई बराबर क्यों सूत्र बने, तो ई बराबर एफ बाय क्यू। यानी व्याख्या तैयार कराऊं छु कि एकम धन विजभार पर लागता विद्युतीय बल ने ते विजभार नु विद्युत क्षेत्र कहे छे। परिवार एकम धन विजभार पर लागता विद्युतीय बल ने ते विजभार नु विद्युत क्षेत्र कहे छे। तो सूत्र तैयार थी गयु E is equal to F by Q। चलो small q as it is। तमारी पासे F नु समीकरण तो अवेलेबल छे ज, એટલે K Q Q upon R square, तो Q Q cut। Finally तमारी पासे सूत्र E is equal to K Q by R square। याद रखजो कि तमने आ जे सूत्र मळ्यु छे ए कोनी माटे मळ्यु, बिंदुवत विजभार में। चलो तो हूँ आनी ऊपर थी कितनी शॉर्ट ट्रिक बनाई दो, तो शॉर्ट ट्रिक ये बने E चले छे वन अपॉन आर स्क्वायर। એટલે કે વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। ફરી વિદ્યુત ક્ષેત્ર એ અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં છે। तो सीधी बात है कि आनी पर जो आलेख वालों एमसीक्यू पूछा है कि सर E અને R નો આલેખ દોરો, ચોપડી માં નથી તો આપણે બનાવો તો કઈ રીતે બનાવાય, વર્ગનું વ્યસ્ત પ્રમાણ એટલે આવો આલેખ બને કે જેમ જેમ અંતર વધે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટે। રિપીટ, જેમ જેમ અંતર વધે તેમ તેમ વિદ્યુત ક્ષેત્ર ઘટે। તો આપણા મગજમાં વિદ્યુત ક્ષેત્ર પાછું, विद्युत क्षेत्र की व्याख्या भी पाकी, एनु सूत्र पाकू, हवे ने एकम बनाऊ। चलो आनी ऊपर तमे एकम बनाई सको, एफ नो एकम थाय न्यूटन, आनो एकम थाय कूलम, એટલે આનો એકમ થયો ન્યૂટન અપોન કૂલમ। બીજો એક ઇમ્પોર્ટન્ટ સૂત્ર જે આ ચેપ્ટર માં નથી પણ આપણા બીજા ચેપ્ટર માં આવશે, સૂત્ર યાદ રખાય તો વેદ સૂત્ર ભૂલી જાઓ। વેદ V બરાબર ED, V બરાબર ED, V બરાબર ED। જ્યાં વિન કહેવાય શું, તો વિન કહેવાય વિદ્યુત સ્થિતિમાન, એટલે આપણા ઘરમાં જે વોલ્ટ આવે તે, અને ડીન કહેવાય ડિસ્ટન્સ, ડિસ્ટન્સ એટલે અંતર। તો આની ઉપરથી ચલો એકમ બનાવવા જાઓ બેટા, તો ઈ ના કરતા બનાવો તો E is equal to V upon D લખાય, એટલે આનો એકમ થયો વોલ્ટ પ્રતિ મીટર। તો તમારી પાસે એક અગત્યનું સૂત્ર પાકું, બીજું સૂત્ર પાકું, એના ઉપરથી બે એકમો પાકા, આલેખની રજૂઆત પણ પાકી થઈ ગઈ, અને હવે જે બોલું છું કે વિદ્યુત ભારને લીધે તેના આસપાસના વિસ્તારમાં, વિદ્યુત ભારને લીધે તેના આસપાસના વિસ્તારમાં અસર જે પ્રવર્તે, ફરી આસપાસના વિસ્તારમાં જે અસર પ્રવર્તી હોય એને વિદ્યુત ક્ષેત્ર। તમારા મગજમાં વિદ્યુત ક્ષેત્ર સરસ પાકું, એના એકમો પાકા, અને છેલ્લું અલગથી પૂછાય છે એનું પારિમાણિક સૂત્ર। ચલો આના ઉપરથી પારિમાણિક સૂત્ર બનાવો, ન્યૂટન તમને આવડે, m1 l1 t minus 2, કુલમ, કુલમ એટલે આપણે શીખવાડ્યું છે a1 t1, તો m1 l1 t minus 3 a minus 1। તો મારી પાસે એનો એકમે પાકો, પારિમાણિક સૂત્રે પાકો, રજૂઆતે પાકી,
तो विद्युत क्षेत्र ने लगती थोड़ी घनी रजूआत आप ध्यान एक बार जो लो विद्युत क्षेत्र।